જિલ્લા પંચાયત પાટણની અપીલ સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં આજે યોજાઈ હતી જિલ્લા પંચાયત અપીલ સમિતિની આજની બેઠકમાં દબાણને લગતા કુલ સાત પ્રશ્નો અંગે કમિટી સમક્ષ અપીલો દાખલ થઈ હતી જેમાં જે તે કેસના અરજદારો તેમજ કેટલાક કેસોમાં તેમના વકીલો પણ સમિતિ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા આજની બેઠક અંગે માહિતી આપતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને અપીલ સમિતિના સભ્ય ગોવિંદભાઈ માલધારીએ જણાવ્યું કે જિલ્લા પંચાયતની અપીલ સમિતિની બેઠકમાં દબાણને લગતા સાત પ્રશ્નો સમિતિ સમક્ષ રજૂ થવા પામ્યા હતા જે પૈકી બે કેસોમાં સમાધાન થયું હતું જ્યારે પાંચ કેસોમાં જે તે અરજદાર દ્વારા વકીલો રોકીને મુદત માંગવામાં આવતા તારીખ અઢાર નવ બે હજાર મુદત આપવામાં આવી હતી આજની અપીલ સમિતિ સમક્ષ સંડેર માનપુર કંબોઈ મહેમદપુર જાળેશ્વર પાલડી અને ધીણોજ ગામના જુદા જુદા દબાણને લગતા પ્રશ્નો અંગે અપીલ દાખલ થઈ હતી જેમાં ધીણોજ અને મહેમદપુર ગામના કેસમાં સમાધાન થયું હતું જ્યારે અન્ય પાંચ કેસોમાં મુદત પડી હતી દબાણમાં મુખ્યત્વે માલિકીની જમીનમાં તેમજ કેટલીક સરકારી જમીન પર નાના મોટા દબાણને લગતા કેસો અપીલ સમિતિ સમક્ષ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું હતું અપીલ સમિતિની બેઠકમાં પ્રમુખ હેતબેન ઠાકોર તેમજ સમિતિના અન્ય ચાર સભ્યો પૈકી ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી कारोबारी સમિતિના અધ્યક્ષ દીપકભાઈ પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર કે મકવાણા તેમજ હર્ષદ સોલંકી સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા પંચાયતની અપીલ સમિતિની બેઠક મળેલી જેમાં ટોટલ અપીલ દબાણમાં લગતા સાત બીજા આજે અલગ અલગ ગામડાઓના દબાણના કેસો હતા જેમાં સામેથી વકીલ રોકી અને એ લોકો મુદત માંગતા જિલ્લા પંચાયત અપીલ સમિતિ મુદત આપે